દાહોદના સિગવડ તાલુકામાં આમ આદમી પાર્ટીના નેતા શ્રી નરેશભાઈ બારિયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। સિગવડ આપ અને ગુજરાત રાજ્ય સચિવ પ્રદેશ પ્રવક્તા જયેશભાઈ સાંગાડા લીમખેડા 131 વિધાનસભા આપ ઉમેદવાર રહી ચૂકેલા શ્રી નરેશભાઈ પુનાભાઈ બારિયા તેમજ 100 જેટલા કાર્યકર્તાની ઉપસ્થિતિમાં સિગવડ તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારશ્રીની વિવિધ મુદ્દાઓ જેવા કે નરેગા યોજના, નાણાપંચ યોજના હેઠળ તથા ભ્રષ્ટાચાર દૂર કરવાના નાના મોટા કામોમાં લેવાથી ટકાવારી પ્રથા નાબૂદ કરવા, લાભાર્થીને વ્યવસ્થિત રીતે વગર પૈસે લાભ મેળવવો જોઈએ, ઉપરાંત પૂર્ણ થયેલ કામોમાં ગેરરીતિની ન્યાયિક તપાસ કરવામાં આવે તેમજ સિગવડ બજારમાં જાહેર શૌચાલય બસ સ્ટેશનની માંગણી બાબતે રજૂઆત કરી। આપ સચિવ જયેશભાઈ સાંગાડાએ જણાવ્યું હતું કે આ તમામ રજૂઆતો બાબતે 10 દિવસમાં ધ્યાન આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે એક દિવસ પ્રતિક ઉપવાસ કરવા અને અચોક્કસ મુદતની આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર ભરત પટેલ, બીએન ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આવેદન પત્ર આપ્યું છે એ મનરેગાની યોજનામાં ટકાવારી લેવામાં આવે છે, ટકાવારી ના લેવામાં આવે એના માટેનો આવેદન પત્ર છે। પછી ખોટા કામો જે સર્વે નંબરમાં દસ ચેક ડેમ બનેલા છે, ખોટા કામો થયેલા છે એ પણ બંધ થવા જોઈએ એના માટે આવેદન પત્ર આપ્યું છે। સિંગવડમાં બસ ડેપો બને એના માટેનું આવેદન પત્ર આપ્યું છે। નાણાં પંચના જે ગ્રાન્ટ આવે છે એમાં પણ સાચા કામ થાય એના માટેનું અમે આવેદન પત્ર આપ્યું છે। સાથે સાથે સિંગવડ બજારમાં શૌચાલય, જાહેર શૌચાલય બને તે માટેનું આવેદન પત્ર આપ્યું છે। અને સિંગવડથી ગોધરા જવા માટે જે ટોલનાકું નડે છે, પથવાડા ટોલનાકું આવે છે, એમાંથી અમને ટેક્સ મુક્તિ આપે એના માટેનો આજે અમે મામલતદાર સાહેબને તથા TDO સાહેબને આવેદનપત્ર આપેલ છે અને એ કામ અમારું મંજૂર થવું જોઈએ। અને એ કામ જો અમારું માંગણી અમારી પૂરી ના થાય તો અમે ફરી પાછા ભૂખ હડતાલ પર અહીંયા બેસવાની અમે ગણતરી છે અને અમે એ આવેદનપત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે। જ સિંગવડ તાલુકા વિકાસ અધિકારી કચેરી અને મામલતદાર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટી લીમખેડા વિધાનસભાના હાલની જે ગત ચૂંટણીમાં જે અમારા ઉમેદવાર હતા નરેશ બારિયાજી, એમની નેતૃત્વમાં અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। એની અંદર અમે અલગ અલગ વિવિધ મુદ્દાઓની માંગણી કરી છે, જેવી રીતે કે નરેગા યોજનામાં ચાલતી આ ટકાવારી જે યોજના ચાલી રહી છે એને સદંતર બંધ કરવામાં આવે, નાનામાં નાના કામો માટે ટકાવારી લેવામાં આવે છે, તમે વર્ક ઓર્ડર લેવા જાઓ તો લાવો 500 રૂપિયા, તમે એસ્ટિમેટ કઢાવો તો કે લાવો 1000 રૂપિયા, 1500 રૂપિયા, ત્યારબાદ વહીવટી મંજૂરી માટે પૈસા લેવામાં આવે છે, જ્યાં જુઓ ત્યાં એક પણ જગ્યાએ ટકાવારી વગર કામ થતું નથી। તાત્કાલિક ધોરણે આ ટકાવારી સિસ્ટમ બંધ થવી જોઈએ, દરેકે દરેક સામાન્ય નાગરિકને આ નરેગા યોજનાનો લાભ મળવો જોઈએ, વગર પૈસે દરેક લાભાર્થીને લાભ મળવો જોઈએ, જે ખોટા કામો થયા છે અત્યાર સુધી તેની ન્યાયિક તપાસ થવી જોઈએ। આ સાથે સાથે સિંગવડ બજારની અંદર જાહેર શૌચાલયની માંગણી છે, છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટી સિંગવડ બજારની અંદર બસ સ્ટેન્ડની માંગણી માટે રજૂઆતો કરતી આવી છે। 156 ધારાસભ્યોની પ્રચંડ સરકાર આવી છે તો અમે પણ આશા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે સરકારશ્રી આ તમામ અમારી રજૂઆતોને ધ્યાને લેશે। જો આવનારા 10 દિવસની અંદર અમને જો આ તમામ યોજનાઓની અંદર કામની અંદર સુધારો નહીં દેખાય તો આમ આદમી પાર્ટી જનતાનો સહકાર લઈ અને આજ કચેરીની અંદર પ્રથમ એક દિવસ પ્રતિક ઉપવાસની માંગણી સાથે બેસીશું અને ત્યારબાદ ભૂખ હડતાળ આંદોલનનું પણ રજૂઆત તૈયારી અમારી છે જ।